આજે આપણે અંગ્રેજી વિષય શીખવાના છીએ અને અંગ્રેજીમાં ક્યાંથી એ થી એસ સુધી આપણે કર્યું ને, હવે આજે ટી ફોર ટાઈગર, બરાબર, ટી ફોર ટાઈગર આપણે શીખવાનું છે, બરાબર છે. પણ એ શીખતા પહેલા આપણે દર વખતે જેમ કરીએ છીએ એ રીતે આપણે મૌખિક બોલવાનું છે, એટલે તમને લખતા અને ઓળખતા આવે એ તો દર વખતે કરવાનું જ છે, એટલે આપણને ઓળખતા આવે, બરાબર. અને તમે પણ જ્યારે લખો ત્યારે ફક્ત લખવાનું નથી, સાથે સાથે બોલતા જવાનું છે, એટલે તમે શું લખો છો એ તમને ખ્યાલ, બરાબર. ચાલો તો મારી સાથે મોટેથી બોલતા જજો. એ ફોર એપલ, એ ફોર એપલ, બી ફોર બોલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગર્લ, એચ ફોર હોર્સ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર ચોકર, કે ફોર કાઇટ, એન ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નેસ્ટ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર કેરોટ, ક્યુ ફોર ક્વીન, આર ફોર રોઝ, એફ ફોર સન, ટી ફોર ટાઈગર, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વેન, ડબ્લ્યુ ફોર વોચ, એક્સ ફોર એક્સપ્રેસ ટ્રેન, વાય ફોર યોગ, ઝેડ ફોર ઝીબ્રા, બરાબર. એ થી ઝેડ સુધી મોટે બોલતા શીખ્યા. હવે તમે ઓળખતા શીખવાનું છે, મીન્સ તમે કે એ વસ્તુને ઓળખવાની છે. જો આને શું કહેવાય બોલો જોઈએ, શું કહેવાય આને? આને શું કહેવાય? ડી ફોર ડોગ, બરાબર. તમને જ્યારે પણ મમ્મી વચ્ચેથી આવીને પૂછે તો તમને આવડવું જોઈએ આને શું કહેવાય, ડી ફોર ડોગ. આ શું છે? આને શું કહેવાય? એ ફોર એપલ. ફક્ત મોઢે બોલતા આવડે એ જરૂરી નથી, કે લખતા આવડી જાય એ જરૂરી નથી, ઓળખતા આવડવું જરૂરી છે. તમને આ બધું ઓળખતા આવડવું જોઈએ. જો આ શું છે? આઈ ફોર આઈસ્ક્રીમ. પછી આ શું છે? એલ ફોર લાયન, બરાબર. પછી આ શું છે? આપણે આ પણ કરી લીધું છે. ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર ક્વીન. પછી આને શું કહેવાય? એમ ફોર મેંગો, એમ ફોર મેંગો. પછી આ શું છે? કે ફોર કાઇટ, કે ફોર કાઇટ, બરાબર. આટલું આપણે અત્યારે આર ફોર રોઝ સુધી, ના આપણે એસ ફોર સન સુધી શીખી લીધું ને, એસ ફોર સન સુધી આપણે કરી લીધું છે. હવે આપણે ટી ફોર ટાઈગર, બરાબર. તો ટી ફોર ટાઈગર આપણે શીખવાનું છે. આ તમને ઇંગ્લિશની જે તમારી બુક છે ને, અંગ્રેજીની આ બુક, એમાં પાના નંબર 40 પર તમને આ ટી ફોર ટાઈગર આપ્યું છે, બરાબર. એ આપણે કરવાનું છે. ટી ફોર ટાઈગર, પછી ટી પરથી બીજું શું આવે? ટી ફોર ટોપ, પછી ટી ફોર ટ્રી, બરાબર. ટ્રી, ઝાડ, ઝાડને ટ્રી કહેવાય. ટી ટી પરથી ચાલુ થાય. ટોપ, ટોપ એટલે ભમરડું, બરાબર. ટી ફોર ટેબલ, ટેબલ પર થાય ને. ટી ફોર ટી, સવારના ચા જે પીવું ને એને ટી કહેવાય, એટલે ટી થી પણ બધું ચાલુ થાય. હવે ટી લખવાનો કેવી રીતે? સાવ સહેલો છે. જો સીધી લીધી એટલે કે સ્ટેન્ડિંગ લાઇન, ટી કરવા માટે સ્ટેન્ડિંગ લાઇન કરવાની અને ત્યાર પછી સ્લીપિંગ લાઇન કરવાની, બરાબર. એટલે થઈ ગયું ટી ફોર ટાઈગર. એક સ્ટેન્ડિંગ લાઇન કરવાની અને સ્લીપિંગ લાઇન કરવાની. જો સ્ટેન્ડિંગ લાઇન એટલે આ રીતે સીધી લીટી કરવાની છે,
અને સ્લિપિંગ લાઇન એટલે આ રીતે કરવાનું એટલે થઈ ગયું ટી ટી ફોર ટાઈગર સ્ટેન્ડિંગ લાઇન સ્લિપિંગ લાઇન બરાબર એટલે થઈ ગયું ટી ફોર ટાઈગર સાવ સેલું છે ને કેટલું ઈઝી છે જો સ્ટેન્ડિંગ લાઇન સ્લિપિંગ લાઇન બરાબર એટલે થઈ ગયું ટી ફોર ટાઈગર શું કહેવાય આને ટી ફોર ટાઈગર બરાબર એવી રીતે તમારી પાસે જે ફોર લાઇન બુક છે ને ટી ફોર ટાઈગર એકવાર તમને નોટબુક એકવાર તમને ગુંતા આવી જાય સ્લેટમાં લખતા આવી જાય ત્યાર પછી શું કરવાનું ફોર લાઇનની બુક છે એમાં ત્રણ લાઇનમાં આપણે લખવાનું છે થ્રી લાઇનમાં આપણે લખવાનું છે બરાબર છે નીચેની લાઇનમાં આપણે લખવાનું નથી એ બરાબર ના કરવાનું છે જો કઈ રીતે આવી રીતે સ્ટેન્ડિંગ લાઇન અને સ્લીપિંગ લાઇન સ્ટેન્ડિંગ લાઇન કરવાની અને સ્લીપિંગ લાઇન કરવાની એટલે થઈ ગયું ટી ફોર ટાઈગર બરાબર ટી ફોર ટાઈગર એક સ્ટેન્ડિંગ લાઇન કરવાની અને એક સ્લીપિંગ લાઇન કરવાની એટલે થઈ જશે ટી ફોર ટાઈગર ટી ફોર ટાઈગર બરાબર આ રીતે તમારે બોલતા જવાનું છે ટી ફોર ટાઈગર ટી ફોર ટી ટી ફોર ટોય બરાબર એ રીતે બોલતા જઈને લખવાનું છે કે તમે બોલતા અને લખતા બંને આવડી જાય બરાબર ટી ફોર ટાઈગર બરાબર આ રીતે તમારે બોલી બોલીને લખવાનું છે અને જે તમને અહીંયા આપ્યું છે એમાં તમારી પાસે ફોર લાઇનની જે બુક છે એમાં પણ નીચે લખી આપ્યું છે એ પૂરું કરવાનું છે એ પછી આમાં આ પેજમાં અને અહીંયાના પેજમાં ટી ફોર ટાઈગર લખી દેવાનું હવે જ્યાં અહીંયા ટી હોય ને એના પર રાઉન્ડ કરવાનું છે ગોળ કરવાનું છે આ પ્રવૃત્તિ પણ તમારે પૂરી કરવાની છે જ્યાં જ્યાં પણ ટી છે ત્યાં જો તમને એક્ઝામ્પલમાં આપ્યું છે બરાબર તો એ જ્યાં ટી છે ત્યાં તમારે ગોળ કરવાનું છે જ્યાં પણ ટી છે ત્યાં તમારે રાઉન્ડ કરવાનું છે ગોળ કરવાનું છે બરાબર તો આટલું કામ તમારે પૂરું કરી લેવાનું છે બરાબર હમણાં હવે પછી નાતાલનું વેકેશન આવશે એ નાતાલના વેકેશનમાં જેટલું કામ બાકી હોય એ બાકી કામ પૂરું કરી લેવાનું છે બરાબર